સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ટિકિટોની ફાળવણી પૂર્વે જ કોંગ્રેસમાં ભંગાણ. ડીસા બેઠક પર ટિકિટ ના મળતા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાદરસિંહ વાઘેલાએ 2000 સમર્થકો સાથે છોડ્યો કોંગ્રેસનો સાથ. ડીસાના નવા ગામે પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા. થરાદના લુણાવા ગામના વેપારી ઈસમ સાથે ઓનલાઈન છેતરપિંડી કરનાર બિહારી શખ્સ છેવટે થરાદ પોલીસના સકંજામાં. ડીસાના રાણપુર રોડ પર પાલિકા પ્રમુખના મત વિસ્તારમાં આવતી જલારામ બંગલો સોસાયટીમાં ભૂગર્ભ ગટર ઓવરફ્લો થતા નરકાગર જેવી હાલત. પાલિકા તંત્રની નગરોળતા સામે સ્થાનિક રહીશોમાં ઉગ્ર આક્રોશ. ભાભરના રૂણી ગામે લગ્નમાં આવેલા રાજસ્થાનની પરિવારના બે સગા ભાઈઓ નર્મદા નહેરમાં ડૂબ્યા. એક બાળકનું કરુણ મોત નિપજતા અરેરાટી, બીજો ગંભીર હાલતમાં સારવાર હેઠળ. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે ભાજપના 2 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થવાની ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. બીજી બાજુ કોંગ્રેસ બનાસકાંઠાની કોઈ પણ બેઠકના ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરે તે પૂર્વે જ ભડકો થયો છે અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાદરસિંહ વાઘેલાએ આજે તેમના સમર્થકો સાથે કોંગ્રેસનો હાથ છોડી દેતા કોંગ્રેસ માટે ચૂંટણી પૂર્વે જ મુશ્કેલ સ્થિતિનું સર્જન થઈ ગયું છે. है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुंग हार दो आन भान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो. ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ બનાસકાંઠામાં પણ ટિકિટને લઈ કોંગ્રેસ કાર્યકરોમાં ભડકો થયો છે. પક્ષમાં બળવો થવાના ડરથી કોંગ્રેસ હજુ બનાસકાંઠાની એક પણ બેઠકના ઉમેદવાર જાહેર કરી શકી નથી. જોકે ઉમેદવારો જાહેર થાય તે પૂર્વે જ ડીસા બેઠક પર જાગીરદાર દરબાર સમાજની કથિત અવગણનાથી અકળાયેલા કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ સહિત 2000 જેટલા કાર્યકરોએ આજે રાજીનામા ધરી દેતા કોંગ્રેસ છાવણીમાં સોફો પડી ગયો છે. બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણીને લઈ ધમાસણ ચાલી રહ્યું છે ત્યારે આજે ડીસા બેઠક પર પણ ટિકિટ ના મળતા જાગીરદાર દરબાર સમાજે રાજીનામા ધરી દીધા છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાદરસિંહ વાઘેલા સહિત દરબાર સમાજના 2000 જેટલા કાર્યકરોએ આજે કોંગ્રેસ પાર્ટીને અલવિદા કરી દઈ રાજીનામા ધરી દીધા છે. કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ અગાઉ જાગીરદાર દરબાર સમાજના અગ્રણી બાદરસિંહ વાઘેલાને ડીસા બેઠક પર ટિકિટ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ હવે પાર્ટીએ ટિકિટ આપવાની ના પાડતા દરબાર સમાજના લોકો રોષે ભરાયા છે અને આજે 2000 જેટલા લોકોએ પાર્ટીને રાજીનામું ધરી દઈ ડીસા સહિત જિલ્લાની તમામ 9 બેઠકો ઉપર કોંગ્રેસને ઘરભેગી કરી દેવાની ખુલ્લી ચીમકી આપી છે. Thank you.
ઉલ્લેખનીય છે કે ડીસા બેઠક પર દરબાર સમાજના 60,000 જેટલા મત છે, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 5,00,000 જેટલા મતદારો છે. ત્યારે હવે દરબાર સમાજ કોંગ્રેસથી નારાજ થતા બનાસકાંઠામાં કોંગ્રેસની વિધાનસભા ચૂંટણીમાં મોટું નુકસાન ભોગવવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. બનાસકાંઠાની ધાનેરા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પસંદગી પામેલા બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈની પસંદગીને સમગ્ર ધાનેરા મત વિસ્તારમાં ઉમળકાભર્યો આવકાર સાંપડ્યો છે. ત્યારે આજે શનિવારે માવજીભાઈ દેસાઈ ધાનેરા મત વિસ્તારમાં સમાવિષ્ટ દાંતીવાડા કોલોની ખાતે આવી પહોંચતા સ્થાનિક અગ્રણીઓ તેમજ વેપારી મંડળ દ્વારા માવજીભાઈ દેસાઈનું ભવ્ય સ્વાગત કરી ઉષ્માભર્યો આવકાર અપાયો હતો. દાંતીવાડા કોલોની સ્થિત અંબાજી મંદિર પાસે યોજાયેલ સત્કાર સમારોહ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈ જોશી, દાંતીવાડા તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરસિંહ સોલંકી, દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, નવીનભાઈ ઠક્કર, પાંથાવાડા બજાર સમિતિના ચેરમેન હરજીવનભાઈ બુતળિયા, હેમરાજભાઈ ગોયલ સહિત અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માવજીભાઈ દેસાઈની પસંદગીને વધાવી લઈ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી. વિધાનસભા ચૂંટણીના પગલે મતદારોને લોકોને સુરક્ષિત માહોલની પ્રતીતિ કરાવવા વિવિધ સ્થળે પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ રહ્યો છે. ત્યારે આજે ડીસા શહેરમાં પણ દક્ષિણ પોલીસ મથકની હદમાં આવતા વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચમાં ડીસા દક્ષિણ પોલીસ મથકના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પોલીસના વાહનોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી નગરજનોને કોઈ પણ જાતના ભય વગર મતદાન પ્રક્રિયામાં ભાગ લેવાનો સંદેશ આપી સુરક્ષિત માહોલની પ્રતીતિ કરાવવાના પ્રયાસો કર્યા હતા. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે મતદારોમાં જાગૃતિ કેળવવા વહીવટીતંત્ર દ્વારા સરાહનીય પ્રયાસો હાથ ધરાયા છે. ત્યારે પાલનપુર તાલુકાના ગઢ નજીક આવેલા મલાણા ખાતે પણ ગત શુક્રવારે સાંજે મતદાર જાગૃતિ માટે ચૂંટણી અધિકારી અને પાલનપુરના પ્રાંત ઓફિસર એડી જોશીના માર્ગદર્શન હેઠળ ગામના જાહેર ચોકમાં ભવાઈ કાર્યક્રમ યોજી મતદારોમાં જાગૃતિ કેળવી મતદાનનું મહત્વ આપતો સંદેશ અપાયો હતો. આ પ્રસંગે ગામના સરપંચ જેઠાલાલ ધનાવાડિયા, સેક્ટર ઓફિસર પૂનમભાઈ મકવાણા, બીઆરસી કોઓર્ડિનેટર આનંદભાઈ મોદી, પ્રાથમિક શાળાના શિક્ષકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અરે ઘણા ભાઈ આમાં સૂતા છે, એમને કહેવા આવ્યો છું કે ભાઈ મતદાન કરવા જવું આપણી પવિત્ર ફરજ છે, એટલે મતદાન તો અવશ્ય કરજો જ, એ કહેવા માટે તો આપણે આવ્યા છીએ. હા હલા રંગલા, હો એક બીજું શું છે ખબર છે? એ શું? હા હા હા, એ રંગલા, એ બીજું એક શું છે ખબર છે? કે આપણું રાજ્ય, આપણો જિલ્લો, કે આપણું દરેક વ્યક્તિએ મત આપવા જવું જરૂરી છે. ભારત દેશનો દરેક નાગરિક ચૂંટણીના માહોલમાં દારૂબંધીના આકરા અમલ માટે સક્રિય બની ગયેલી ભુજ રેન્જની આરઆર સેલની પોલીસની ટીમે થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે થરાદથી રાહ જતા રોડ પર વોચ ગોઠવી દારૂ ભરેલી ગાડીનું પાઇલોટિંગ કરી રહેલા મોટરસાયકલને રોકાવતા પાછળ આવી રહેલી દારૂ ભરેલી શોર્ટ ડીઆઈ જીપમાં બેઠેલા 3 શખ્સ જીપ મૂકી ભાગી ગયા હતા. બાદમાં પોલીસે આ જીપની તલાશી લેતા જીપમાંથી 1,20,000 કિંમતનો 1,200 બોટલ દારૂ મળી આવતા પોલીસે જીપ સહિત 4,20,500 મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં ઠંડીના આગમન સાથે જ વાહન ચોર ટોળકી પણ સક્રિય થઈ છે અને ફરી વાહન ચોરીની ઘટનાઓ બનવા માંડી છે. પાલનપુર તાલુકાના કાણોદર ગામમાંથી પણ એક બોલેરો જીપની ચોરી થઈ છે. ઘર આગળ પાર્ક કરેલી બોલેરો ગાડી ચોરાઈ જતા મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો છે. વહેલી સવારે સ્વિફ્ટ ગાડી લઈને આવેલા અજાણ્યા શખ્સો બોલેરો ગાડી લઈ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. સ્વિફ્ટ ગાડીમાંથી ઉતરીને એક શખ્સ બોલેરો ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. જો કે આ શખ્સની હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોઈ આ બોલેરો જીપની ચોરી થઈ હોવાની વિગતો બહાર આવી છે અને આ મામલે પાલનપુર તાલુકા મથકે ફરિયાદ દાખલ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. સમય થયો છે વિરામનો,
અને વિરામ બાદ જોઈશું. ડીસાના નવા ગામે પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા. થરાદના લુણાવા ગામના વેપારી ઈસમ સાથે ઓનલાઈન છેતરપિંડી કરનાર બિહારી શખ્સ છેવટે થરાદ પોલીસના સકંજામાં. ડીસાના રાણપુર રોડ પર પાલિકા પ્રમુખના મત વિસ્તારમાં આવતી જલારામ બંગલો સોસાયટીમાં ભૂગર્ભ ગટર ઓવરફ્લો થતા નરકાઘર જેવી હાલત. પાલિકા તંત્રની નગરોળતા સામે સ્થાનિક રહીશોમાં ઉગ્ર આક્રોશ. ભાભરના રૂણી ગામે લગ્નમાં આવેલા રાજસ્થાનની પરિવારના બે સગા ભાઈઓ નર્મદા નહેરમાં ડૂબ્યા. એક બાળકનું કરુણ મોત નીપજતા અરેરાટી, બીજો ગંભીર હાલતમાં સારવાર હેઠળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાડે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. જ્વેલર્સ 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. બુરે કામ કા બુરા નતીજા આ કહેવતને સાર્થક કરતી એક ઘટનામાં ડીસા તાલુકાના નવા ગામે 2 વર્ષ પૂર્વે પાવડો મારી પોતાની પત્નીની હત્યા કરી દેનાર ખૂની પતિને નામદાર કોર્ટે આજીવન કેદ સાથે 25,000 રૂપિયાના દંડની આકરી સજા ફટકારી છે. આ ચકચારી ઘટનાની વિગતો કંઈક એવી છે કે ડીસા તાલુકાના નવા ગામના સુરેશજી મફાજી ઠાકોરે ગત 21 ફેબ્રુઆરી 2016 રોજ પોતાની પત્ની મોંઘીબેન પાસેના કડલા વેચવા માટે માંગતા મોંઘીબેને કડલા આપવાની ના પાડી હતી, જેથી સુરેશજી ઠાકોરે ઉશ્કેરાઈ જઈ મોંઘીબેન પર પાવડા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા મોંઘીબેનનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં ઢુંગા ગામે રહેતા મૃતકના પિયર પક્ષના લોકો નવા ગામે દોડી ગયા હતા અને આ મામલે મૃતકના પિતા સુજાજી ઠાકોરે ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે માનવવધનો ગુનો નોંધી ખૂની સુરેશજી ઠાકોરની ધરપકડ કરી તેને જેલના હવાલે કરી દીધો હતો. દરમિયાન આ કેસ ડીસાના વિદ્વાન ન્યાયાધીશ એચ એ શાહની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે સરકારી વકીલ ડીપી પટેલને ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી સુરેશજી ઠાકોરને પત્નીની નિર્મમ હત્યા કરવાના કેસમાં તકસીરવાર ઠેરવી આજીવન કેદ સાથે 25,000 રૂપિયાના દંડની આકરી સજા ફટકારી છે. સુરેશજી મફાજી ઠાકોરની પત્ની મોગીબેન એના પતિએ એની પત્ની જોડે કડલા વેચવા માગતા હોય એની પત્નીએ કડલા વેચવાની ના પાડતા સુરેશજીએ ઉશ્કેરાઈ જઈ એની પત્નીને પાવડા વડે માથામાં ગળાના ભાગે અને શરીર ઉપર ઘા મારતો એને સારવાર માટે લઈ જતો એ મૃત્યુ પામેલ અને એ બાબતની ફરિયાદ મરણ જનારના પિતાજી સુજાજી રાયચંદજીએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આપતો એ કેસ ડીસા નામદાર 8મી કોર્ટમાં એચ એ શાહ સાહેબમાં ચાલી જતો. આજ રોજ શાહ સાહેબે એમને આજીવન કેદની સજા અને 5,000 રૂપિયા દંડ કરેલ છે. એટલે આવો દાખલો સમાજમાં બેસે તો એમના પતિઓ પત્નીઓ જોડે આવી દાગીના વેચવાની કે કોઈ અન્ય માગણી કરતા ડરશે અને સમાજમાં આનો દાખલો બેસશે. એટલે કોર્ટે આજે આજીવન કેદનો ચુકાદો આપી અને સમાજમાં એક દાખલો બેસાડેલ છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના લુણવા ગામના એક યુવા વેપારી સાથે પતંજલિની ડીલરશીપ આપવાના નામે મોટી રકમની છેતરપિંડી કરનાર શખ્સને થરાદ પોલીસે ઝડપી લીધો છે. લુણવા ગામના એક વેપારીએ પતંજલિની ડીલરશીપ માટે ઓનલાઈન ફોર્મ ભરતા વિકાસ નામના નકલી જનરલ મેનેજર ડીલરશીપ આપવાના બહાને અલગ અલગ સમયે રકમ મેળવી કુલ 17,12,585 રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જો કે આટલી રકમ જમા કરાવ્યા બાદ પણ ડીલરશીપ ના મળતા છેતરપિંડીનો ભોગ બનેલ વેપારીએ થરાદ પોલીસે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે તપાસનો દોર હાથ ધરી 1.5 મહિનાની મહેનત બાદ આખરે બિહારના વિકાસ નામના શખ્સને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. આ ઘટનાની વિગતો કંઈક એવી છે કે તાલુકા મથક લાખણી ખાતે શિવશક્તિ ઇરિગેશન નામની દુકાન ધરાવતા થરાદ તાલુકાના લોણાવા ગામને જયંતિભાઈ ધાનાજી પડિયાને પતંજલિના ડિસ્ટ્રીબ્યુટર બની ધંધો કરવાની ઈચ્છા થતા તેમણે 19 ઓગસ્ટ 2017 રોજ પોતાના લેપટોપ દ્વારા પતંજલિ આયુર્વેદિક નામની વેબસાઇટ સર્ચ કરી ઓનલાઈન ડિસ્ટ્રીબ્યુટર બનવાની કાર્યવાહી પૂર્ણ કરતા પોતાને કંપનીના જનરલ મેનેજર તરીકે ઓળખાવતા વિકાસકુમાર નામના શખ્સે જયંતિભાઈ પટિયાર પાસેથી તબક્કાવાર 17,12,585 રૂપિયાની રકમ પડાવી છેતરપિંડી કરી હતી, જેથી ગત સપ્ટેમ્બર મહિનામાં જયંતિભાઈ પટિયારે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈ થરાદના પીએસઆઈ ડીએન શર્માએ તેમની ટીમ સાથે તપાસ કરી હતી, ત્યારે 1.5 મહિનાની મહેનતના અંતે થરાદ પોલીસે આ પ્રકરણમાં બિહારના વિકાસકુમાર કર્મી નામના જેલમાં રહેલા એક 22 વર્ષીય વિદ્યાર્થી ગુનેગારને ફિલ્મી ઢમે ઝડપી લેતા મોટી સફળતા મેળવી હતી. પોલીસે આ શખ્સની અટકાયત કરી થરાદના જેલના હવાલે કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ શખ્સની ઉલટ તપાસ દરમિયાન છેતરપિંડીનું મોટું રેકેટ બહાર આવે તેવી પણ શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે. થરાદ પોસ્ટે ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 138/17 આઈપીસી કલમ 406-420 ના કામે આ ગુનાની તપાસ અમારી પાસે હોય આરોપી અહેમદનગર પોસ્ટે પકડાયેલ હોય જેની માહિતી મળતા વિકાસકુમારને ટ્રાન્સફર વોરંટના આધારે અહેમદનગર પોસ્ટેથી ટ્રાન્સફર વોરંટના આધારે અટક કરી આ ગુનાની આગળની તપાસ અમુ સંભાળી મુદ્દામાલ રિકવર કરવા માટેની તજવીજ આપવામાં આવી છે. જિલ્લા મથક પાલનપુર શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં કડવા પાટીદાર સામાજિક સેવા ટ્રસ્ટ દ્વારા પાટીદાર સમાજની વાડીમાં પાટીદાર સમાજનો 19મો સમૂહલગ્ન સમારોહ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. આ સમૂહલગ્ન સમારોહમાં પાટીદાર સમાજના
24 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. મોંઘવારીના સમયમાં લગ્ન પ્રસંગોની ઉજવણીમાં આર્થિક ભારણ ઘટાડવા માટે છેલ્લા 18 વર્ષથી પાલનપુરમાં પાટીદાર સમાજના સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે યોજાયેલા 19મા સમૂહ લગ્ન સમારોહમાં સમાજના અગ્રણીઓ તેમજ દાતાઓએ ઉપસ્થિત રહી નવ દંપતીઓને ભેટ સોગાદ અને આશીર્વાદ આપ્યા હતા. આ સમૂહ લગ્ન સમારોહ પ્રસંગે ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરી સહિત સમાજના આગેવાનો અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરની સફળતામાં સહયોગી બનેલા સૌ કોઈ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ગિરીશભાઈ જગાણીયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં પાલનપુર પંથકના પાટીદાર સમાજની 700 જેટલી દીકરીઓ સમૂહ લગ્ન સમારોહના માંડવામાં લગ્ન ગ્રંથિથી જોડાઈ છે. આજે લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજ દ્વારા 19મા સમૂહ લગ્નમાં 24 નવ દંપતીઓ પાટીદાર સમાજની જોડાણી છે. આમાં આ પાટીદાર સમાજ દ્વારા છેલ્લા 18 વર્ષથી સમૂહ લગ્નો કરે છે, એના માધ્યમ દ્વારા સમાજમાં આર્થિક ખર્ચ ઓછા થાય, સામાજિક રીતિરિવાજોમાં કાપ આવે એ હેતુસર લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજની સમૂહ લગ્ન સમિતિ આ કાર્યક્રમો કરે છે અને આજ સુધી લગભગ 700થી વધુ દીકરીઓને સમૂહ લગ્નમાં પરણાવવાનો એમને જે લાભ લીધો છે. આ પ્રસંગે 31 કડવા પાટીદાર સમાજ અને અન્ય સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા છે. આ પ્રસંગે કેન્દ્રના મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહી અને પ્રસંગને દીપાવ્યો છે. આપ સૌ માટે જાણકારી માટે કડવા પાટીદાર સમાજમાં આ જે સમૂહ લગ્ન થઈ રહ્યો છે એની અદ્ભુત વ્યવસ્થા, એની ભોજનની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા અને અન્ય જે વ્યવસ્થા છે એ અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ થાય છે. તો આજે સમૂહ લગ્નના માધ્યમ દ્વારા નવ દંપતીઓને અમે સૌએ આશીર્વાદ આપી અને સમાજમાં એક પ્રેરણારૂપ થાય એવો કાર્યક્રમ કરી અને 24 દીકરીઓને આજે પ્રભુતાના પગલાં મળ્યા છે એમને પણ આશીર્વાદ આપીએ છીએ અને મા જગદંબા એમને ખૂબ સુખી રાખે એ પ્રકારે સૌ આગેવાનોએ પણ આશીર્વાદ આપ્યા છે. ડીસા શહેરને સ્વચ્છ અને રણિયામણું શહેર બનાવી દેવાયું હોવાના દાવા પાલિકા તંત્ર જોરશોરથી કરી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા ખૂબ અલગ જ છે. ડીસાના અન્ય વિસ્તારોની વાત તો દૂર રહી, ખુદ પાલિકા પ્રમુખના મત વિસ્તારમાં જ લોકો નરકાગર જેવી જિંદગી જીવી રહ્યા છે. ડીસા નગરપાલિકાના વર્તમાન પ્રમુખ પ્રવીણભાઈ માળીના મત વિસ્તારમાં આવતા રાણપુર રોડ પરની જલારામ બંગલોસ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટરોની સાફ સફાઈના અભાવે આ ગટર ઓવરફ્લો થઈ રહી છે અને ગટરમાં વહેતું ગંદુ પાણી બહાર ફેલાઈ રહ્યું હોય આ રહેણાંક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાઈ ગયું છે. જલારામ બંગલોઝના રહીશો લાંબા સમયથી આવી ગંદકીમાં જીવી રહ્યા છે અને આ વિસ્તારમાં રોગચાળો પ્રસરવાની ભીતિના પગલે સ્થાનિક રહીશોનું આરોગ્ય પણ જોખમાઈ ગયું છે. તેમ છતાં પાલિકા તંત્ર આ મામલાને ગંભીરતાથી લેતું ન હોય આ વિસ્તારના રહીશોમાં પાલિકા તંત્ર તેમજ સ્થાનિક નગરસેવકોની નગરોળતા સામે ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે. આ અમારા જલારામ સોસાયટીમાં 3-4 મહિનાથી આ પોણી વ્યવસ્થા પણ કોઈ ગટરોનું કામ સારું કામ કરતું નહીં, નગરપાલિકાએ કોઈ કરતી નહીં, બીજાએ કોઈ કામ કરતા નહીં, તો બધા અમારે શું કરવાનું? મારો છોકરો રોગચાળો ફાટી નહીં, મારા છોકરોને ડેન્ગ્યુ થાય તો બધા અમારે બધાને શું કરવાનું? કયો તમે કયો એમ કરીએ? બધી જો છોકરો બધા કાલ પડશે તો નગરપાલિકામાં આવીને ભરાઈશું. તમે અમારા નગરપાલિકામાં મદદ કરી છે? હા, નગરપાલિકા તો આઈને જાય પણ કોઈ કરતી નહીં, જોઈ તો એમ જાય પણ કશું કરતી નહીં. અમારી જલારામ સોસાયટીમાં છેલ્લા 2-3 મહિનાથી આટલું બધું પાણી નીકળે છે, અમે વારંવાર રજૂ કરતા છતાંય અહીંયા કોઈ આવીને કશું કોઈ કરતા નથી. અમારે નાના નાના છોકરા છે, અમારા છોકરા બીમાર પડી જાય અને આ વોર્ડ નંબર 1 છે, પ્રમુખનો વોર્ડ આવે છે, તે છતાં કોઈ અહીંયા આગળ કોઈ અમને કોઈ આવીને જોતા નથી કે કઈ આનો કોઈ નિકાલ કરતા નથી, તો અમારે શું કરવાનું? હવે આ પછી અમારે કોઈ સોસાયટીમાં અમારે કોઈ વોર્ડ આપવા જશે નહીં, ચૂંટણીનો બહિષ્કાર કરશું. બસ અહીંયા કોઈ બહાર નીકળીને વોટ આપવા નહીં જાય અને અહીંયા કોઈ વોટ લેવા આવી નહીં શકે. આ જલારામ ગેટ આગળથી અંદર
ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ભાભરના રૂણી ગામે લગ્નમાં આવેલા રાજસ્થાનની પરિવારના બે સગા ભાઈઓ નર્મદા નહેરમાં ડૂબ્યા. એક બાળકનું કરુણ મોત નિપજતા અરેરાટી, બીજો ગંભીર હાલતમાં સારવાર હેઠળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. જસરાજ રોયલ ફૂડ પ્રસ્તુત કરે છે જસરાજ કિચન કેટરર્સ. અમદાવાદ તથા ગુજરાતમાં 70 વર્ષથી ચાલતું જસરાજ ગ્રુપ, જેમાં નિષ્ણાંત રસોઈયા દ્વારા પંજાબી, ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન, થાઈ, લેબાનીઝ અને ચાટ આઇટમની સુવિધા મળશે. સાથે ડિસ્કાઉન્ટર, ફરસાણ કાઉન્ટર, જ્યુસ કાઉન્ટર, મોકટેલ કાઉન્ટર, સ્વીટ કાઉન્ટર, મેન કોર્સ કાઉન્ટર, આઈસ્ક્રીમ કાઉન્ટર, પાન કાઉન્ટર તથા અવનવી ડિસ્પ્લે કાઉન્ટરની સુવિધાઓ મળશે. વીઆઈપી સર્વિસ વેઇટરો, વીઆઈપી પીઆરઓ ગર્લ્સ, રશિયન ગર્લ્સ તથા વેલકમ ગર્લ્સની સુવિધા મળશે. તો આપના શુભ તથા લગ્ન પ્રસંગે કેટરિંગ માટે અમારો સંપર્ક જરૂર કરો. પ્રોપરાઇટર ધ્રુવ બારોટ અને શ્યામજી રાજ પુરોહિત. અમારું સરનામું દુકાન નંબર 140, એપીએમસી માર્કેટયાર્ડ, પાટણ હાઈવે રોડ, ડીસા. મોબાઈલ નંબર 9792279353. જસરાજ ફૂડ એન્ડ કેટરર્સ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2827-222-221, મોબાઈલ નંબર 9942-222-221. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠામાં વરસાદના વિરામને લાંબો સમય વીતી ગયો છે અને ગત ચોમાસામાં ભારે વરસાદથી નદી નાળા છલકાઈ જતા ખેડૂત આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે આ વખતનો વરસાદી કહેર એક અબોલ કપિરાજ માટે આફતરૂપ પુરવાર થયો છે. અમીરગઢ તાલુકાના મોટા કરજા ગામની સીમમાં છેલ્લા 4 મહિનાથી પૂરના પાણીમાં ફસાયેલ એક કપિરાજ ઝાડ પર આશરો લઈ પાંદડા ખાઈ જીવી રહ્યા હોવાની હૃદયદ્રાવક વિગતો બહાર આવી છે. અમીરગઢ તાલુકાના મોટા કરજા અને જેથી ગામ પાસે દાંતીવાડા ડેમના ડૂબ વિસ્તારમાં કેટલાક સમયથી પાણી વચ્ચે ફસાયેલા વાનરે ઝાડ પર આશરો લીધો છે. કરજા ગામ પાસે મહાદેવનું મંદિર આવેલ હોય. કરજા ગામના શ્રવણસિંહ, ભરતસિંહ સહિતના યુવાનો હોડીમાં બેસીને મંદિરે દર્શન કરવા ગયા હતા. જે વખતે પાણી વચ્ચે ઉભેલા ઝાડની ડાળીને હાલતી જોઈ આ યુવાનોએ ઝાડ નજીક જઈ તપાસ કરતા એક વાનર ઝાડ પર બેઠેલો જોવા મળ્યો હતો. આ ઝાડની ચોમેર દાંતીવાડા ડૂબ વિસ્તારનો ભાગ આવતો હોવાથી પાણી વચ્ચે જ આ કપિરાજ છેલ્લા 4-1 માસથી ઝાડ પર જ ફસાયેલ હોવાનું ગામ લોકોનું અનુમાન છે. હાલ ભૂખ અને તરસના લીધે આ કપિરાજનું શરીર પણ સાવ લેવાઈ ગયું છે. ત્યારે વન વિભાગના અધિકારીઓ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી આ વાનરને વિના વિલંબે મોતના મુખમાંથી બચાવે તેવી માંગણી સ્થાનિક જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે.
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને દરેક જાતની સહાય મળતી હોવાના દાવા સરકારી રાહે કરાઈ રહ્યા છે, ત્યારે પરંતુ આજે પણ ઘણા ગરીબ પરિવારોને બીપીએલ યાદીમાં પણ સ્થાન મળ્યું નથી, જેથી આવા પરિવારો પૂરતી પાત્રતા ધરાવતા હોવા છતાં તેમને કોઈ સરકારી લાભો મળતા નથી. હાલ દિયોદર તાલુકામાં અલગ અલગ સ્થળોએ ઝૂંપણા બાંધીને વસવાટ કરતા મીર પરિવારો પણ આવો જ અન્યાય વેઠી રહ્યા છે. રજવાડાઓ વખતથી નૃત્ય કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા ઘણા મીર પરિવારો રજવાડા પડી ભાંગ્યા બાદ બેરોજગાર બની આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને મીર પરિવારોને છૂટક મજૂરી કરવાનો વારો આવ્યો છે. સરકારની કોઈ પણ સહાય આવા પરિવારોને મળતી નથી, જેથી સાચા લાભાર્થી પરિવારોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. વગડે ખેતર નથી, ગોમ ઘર નથી, મેં જાય છે તમે સાહેબ છો, તમે મોટા 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 તમારા વોટિંગ લેવા આવે છે, પણ અમારે કોઈ આધાર આવતા નથી. તમે સરકાર છો એટલે અમને કોઈક અમારી મદદ કરો. છોકરા પાવડા કરે છે, છોકરા મજૂરી કરે છે, છોકરા વેસન પેટ ભરે છે. અમે હવે હોદે મળે તો હવાર ના મળે, હવાર ના મળે તો બપોરે ના મળે. છોકરા મજૂરી કરી પાવડા કુટુંબ મળી જાય. અમે સરકાર સાહેબ છો, અમારી કોઈ અમારી એટલા અમે 30-40 વર્ષથી રહ્યો છો, પણ અમારો કોઈ અમારો આધાર નથી. તો તમે કોઈ સરકાર સાહેબ મારો મદદ કરી શકો તો કરી શકો. નહીં તમે ત્યાં વગેરે બાળા પોણે મેં તરા છો. વગડે ખેતર નથી, ઘર નથી અમારે, ના બહુ ફર્યા છો. જે સમસ્યા નું પોણી આવે તારે અમારે ઉડીને ગોમ માં જવું પડે છે. ગોમ વાળા મને ખાવા નથી હાલતા. આ ગોમ પંચાયત માં અમારે ખીચડી ખવડાઈ સમોસા ની, અને અમને વોટિંગ લેવા આવતા હોય વોટિંગ બાપુ ભાઈ કે વોટિંગ લઈને જતા રહે છે. અમારે કોઈ કલ્યાણ નથી કર્યો. તમે સરકાર મા બાપ છે અમારા, કલ્યાણ કરો. અમને કોઈ મકાન ઘર બનાવી હાલો. અમે સમોસા કેટલા દાડા કોક ને ઘરે જાય જાય ને રહો. સરકાર દાદી તમને કોઈ સહાય મળી છે? અમારે કોઈ સહાય નથી મળી. તમે રજૂઆતો કરી સહાય માટે? ઘણી કરી છે સાહેબ. 200-300 રૂપિયા હાલે ને ફોલે ન ખાય. મજૂરી હાલે મારે 200-300 રૂપિયા હાલે કાંઈ, એટલે આવે છે તમારે સરકાર માટે, એટલે હાલે ને મને ફોલે ન કહે. તારા વોટિંગ આવે તારે અમને કહે છે કે અમે અમને વોટિંગ આવે તમને આમ કરશે, તમને ઘર બોળે હાલશે, આ એવો કહે જતા રહેશે. આઝાદીના આટલા વર્ષો વીતી ગયા છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી સ્થાયી વસવાટ કરતા આ પરિવારોને મદદ કરવા માટે મિત્તલબેન પટેલ નામક મહિલાએ ગુજરાતમાં વિચરતા સમુદાય સમર્થન મંચની રચના કરી ભટકતી કોમને સહાય માટે સરકાર સુધી રજૂઆત કરી હતી, જેના પગલે દિયોદર ખાતે રહેતા મીર પરિવારોનો 2 વર્ષ પહેલા બીપીએલ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પણ આજ દિન સુધી આ પરિવારોને કોઈ સહાય મળી નથી. ચૂંટણી આવે ત્યારે વોટ લેવા માટે આવતા આગેવાનો આ પરિવારોને સહાય આપવાના આશ્વાસન આપે છે, પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ તેમને કોઈ યાદ કરતું નથી તેવો બળાપો પણ આ પરિવારો વ્યક્ત કરી રહ્યા છે. અમે 30 વર્ષની અંદર રહો છો તો અમારે મજૂરી મહેનત કરીને અમારો ગુજર નંબાવો છો. સાહેબો સરકાર આવે છે સાહેબો, આ વોટિંગના સાહેબ જે આવે એને વોટ લેવા માટે આવે છે આગેવાનો, તો અમે એને કહે તમારે તમારો ઘર બનાવવાનો બનાવી હાલશો, આ તમારો કોઈ બી તો રસ્તો કરી હાલશો, કોઈની લાઇટ કે ને બીજી કે કોઈ ઘરનો તાળીઓ કશું નથી, પાણી મોણી ભરાય આ તારે એટલા પાણીમાં સાહેબ હવે ડબરિયા કરતા જાઓ, તારે બહાર આવો છો, એટલે કોઈ અમારો આધાર નથી સાહેબ. આ માં ઢોર પાણીમાંથી બાવળમાંથી માણસી ગામને અહીં ત્રણે ત્રણે મને બહાર કાઢ્યા. આ ઘર સાપરા તમે અહીં જુઓ તો એમ જુઓ કે આ સી રીતે આ લોકો રહેશે, આવી મારી પ્રશ્ન છે. તમે સરકાર મા બાપ છો, આ કો કરતો મને સહાય આપો. આ વોટિંગ ને મેં વોટિંગ થાય ધારાસભ્ય થાય સરપંચ થાય લેવા માટે અમારા પાસે આવે છે, તારે તમને બનાવી આપો.
પણ આજે ઉદ્યો કોઈ વાટિંગ લઈને પછી અમારા હમણાં કોઈ તાકતા નથી. તમે સરકાર માં બાપ છો, જ્ઞાન તમે ઠેરા કરો. અહીંયા અમારે એવા માટે કોઈ કલ્યાણ થાય તો અમારા છોકરા કોઈ ભણે કોઈ સુધરે. આ તો મજૂરી માં પાવડાની મજૂરી કરી કરીને આ બાવા તૂટી ગયા, ધંધો હેઠતો નથી. હવે સાહેબ છે માથે અમારે નબો રહ્યો કો. તમે સરકાર માં બાપ છો અને કોઈ એટલે અમારી મદદ કરો. સરકારે ડાકદર સાહેબ ને લઈ અને માલ મરી ગયો, બતાવ્યો, ફોટો પાડ્યો તો એ તાલુકાના અંદર માં જાણે જોવે કે તમારા નામ ઠામ આવી ને અમારા નામ ગપત થઈ ગયા. કોઈ અમારે સહારા મળી નથી. હવે અમે શું જોર કરો? અમે ભણ્યા ભણ્યા હોઉં તો કોઈ ચોપડા કાગળ ઉતર, પણ એ વાતે કોઈ અમારે મળતો લાભ નથી. આ બાબતે અમોએ વિચરતી સમુદાય સમર્થન મંચના દિયોદર ખાતેના સંયોજક સાથે વાત કરતા તેમણે પણ આ ગરીબ પરિવારો સહાયથી વંચિત જ રહેતા હોવાનો સ્વીકાર કર્યો હતો. વિચરતી અને વિમુખ જાતિઓ ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ અસ્થાયી રૂપે વસવાટ કરી રહી છે. આ સમુદાયો એવા છે કે એને જે બંધારણીય જે લાભો મળવા જોઈએ એ હજુ સુધી મળ્યા નથી, એનાથી વંચિત છે આ સમુદાયો. આ માટે અમે 2011ની અંદર વિચરતા સમુદાય સમર્થન મંચ નામની સંસ્થા રજીસ્ટર કરાવી અને એના સેક્રેટરી મિત્તલબેન પટેલ આખા ગુજરાતનું ભ્રમણ કરી અને આ વિચરતી જાતિઓની જે વ્યથા છે, એમની પરિસ્થિતિ છે, એનો તાગ મેળવ્યો. એના પછી અમે અલગ અલગ જિલ્લાઓની અંદર કામ ચાલુ કર્યું. અત્યારે કુલ અમે 20 જિલ્લાઓની અંદર કામ કરી રહ્યા છીએ અને આ સમુદાયો જે વંચિત છે, જેને પોતાના સરકારના બેનિફિટ્સ મળવા જોઈએ, જેવું રાશન કાર્ડ છે, મતદાર કાર્ડ છે, આધાર કાર્ડ છે, સરકારી યોજનાના લાભો છે, આ મળે એના માટે અમે પ્રયત્નશીલ છીએ. અને હવે પછી જે ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીઓમાં આ સમુદાયોના જે પ્રશ્નો છે એ પ્રશ્નો રાજકીય પાર્ટીઓ, આ બંને પાર્ટીઓ એના મેનિફેસ્ટોમાં આ સમુદાયોના પ્રશ્નો મૂકે અને એને વાચા આપે તો આ સમુદાયનો વિકાસ જરૂરી છે. બાકી તો ચૂંટણીઓ આવી અને ગઈ, કશું જ નથી. આ સમુદાયોનો વિકાસ થવો જરૂરી છે. દિયોદરના અંદર ઘણા સંપત્તિ મીર પરિવારે છે, એમને બીબીએલ આદિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હા, દિયોદરની અંદર લગભગ 40-50 પરિવારો એવા છે. આમ જોવા જઈએ તો વધારે બીપીએલમાં જે વાદી છે, મદારી છે, વણજારા છે, ઓડ સમુદાય છે, રાવળ સમુદાય છે, ફકીર સમુદાય છે, આ ઘણા લોકો દિયોદરની અંદર વસવાટ, કુલ 400 ફેમિલીઝ વસવાટ કરી રહ્યા છે અને બીપીએલ લાભાર્થી 0-16 યાદીમાં સરકારે એનો સમાવેશ કર્યો છે. એ માટે ઘણા પ્રયત્નો આપણે કર્યા છે, ફાઇલો સરકારમાં જમા કરાવી છે અમને પ્લોટ મેળવવા માટેની, પણ હજુ સુધી સરકાર એના પ્રત્યે દુર્લક્ષ સેવી રહી છે, કશું કરી નથી રહ્યા આ લોકો. અને ફાઇલ લગભગ 3-4 વર્ષ ચાલી રહી છે પણ એના ઉપર કોઈ પ્રોસેસ નથી થઈ રહી. વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે. ગતિશીલ ગુજરાતની વાતો લઈને ભાજપ અને કોંગ્રેસ બંને નેતાઓ આજે મતદારો પાસે આવી રહ્યા છે, ત્યારે આજે આપણે બનાસકાંઠાના અંદર દિયોદરના અંદર વસવાટ કરતા મીર સમાજની વાત કરવાની છે કે જેઓ છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારના અંદર રહે છે, પરંતુ આજ દિન સુધી આ લોકોને કોઈ પણ જાતિ સહાય મળી નથી. કહેવાય છે કે આ લોકોને સરકારે બીપીએલ યાદીમાં સમાવેશ કર્યો છે, પરંતુ સમય વીતી ગયો છે, પરંતુ કોઈ પણ જાતિ સહાય આજ દિન સુધી મળી નથી. આ લોકોનો વ્યવસાય ધંધો હતો જે રાજા રજવાડાનો, નૃત્ય કરવાનો, પરંતુ રાજા રજવાડો જતા રહ્યા ત્યારે એમનો રોજગારી ધંધો છીનવાઈ ગયો, બેરોજગાર બની ગયા. આજે આ લોકો ગુજરાતના અંદર વસવાટ કરી રહ્યા છે, પરંતુ ભીખ માગીને અથવા સૂતક મજૂરી કરીને તે પોતાનો ધંધો ચલાવી રહ્યા છે. સરકાર જો આ લોકોને સહાય આપે તો આર્થિક જિંદગી જે જીવી રહ્યા છે તેના ઉપર ગતિશીલ ગુજરાતમાં લોકો આવી શકે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ લોકોને ક્યારે સહાય મળે છે. બનાસકાંઠાના ભાભર તાલુકાના રૂણી ગામે આજે રાજસ્થાનથી લગ્નમાં આવેલા પરિવારના 2 બાળકો નહેરમાં ડૂબી ગયા હતા, જે પૈકી 1 બાળકનું મોત નિપજતા હરેરાટ મચી ગઈ છે. રૂણી ગામ પાસેથી પસાર થતી વેજપુર નર્મદા કેનાલમાં આજે સાંજે 2 સગાભાઈઓ નર્મદા યોજનાની નહેરમાં ડૂબી જતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા આ બાળકોને બહાર કાઢવાની જહેમત હાથ ધરાઈ હતી. જે વખતે 1 બાળક મૃત હાલતમાં મળ્યો હતો, જ્યારે બીજા બાળકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ બાળકોનો પરિવાર રાજસ્થાનથી લગ્નમાં હાલવા રૂણી ગામે આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓએ આ બાળકોને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી હતી. હવે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાનો ભાવ 855-865 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 680-696, ઘઉંના 371, બાજરીના 250-292, મગના 680-831, ગવારના 675-715, અડદના 650-789,
તલના 1731 થી 1841, રાજગરાના 784 થી 790, મગફળીના 700 થી 851 તેમજ કપાસના ભાવ 876 થી 891 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 106 બોરીની આવક નોંધાઈ હતી, જ્યારે રાયડાની 236, ઘઉંની 3, બાજરીની 251, મગની 13, ગવારની 32, અડદની 306, તલની 6, રાજગરાની 27, મગફળીની 14,263 બોરી તેમજ કપાસની 102 મણની આવક નોંધાઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે નરમાસ જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 30,350 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 150 રૂપિયા ઘટીને 40,150 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 150 રૂપિયા ઘટીને 39,950 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ટિકિટોની ફાળવણી પૂર્વે જ કોંગ્રેસમાં ભંગાણ. ડીસા બેઠક પર ટિકિટ ના મળતા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાદરસિંહ વાઘેલાએ 2,000 સમર્થકો સાથે છોડ્યો કોંગ્રેસનો સાથ. ડીસાના નવા ગામે પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા. થરાદના લુણાવા ગામના વેપારી ઈસમ સાથે ઓનલાઈન છેતરપિંડી કરનાર બિહારી શખ્સ છેવટે થરાદ પોલીસના સકંજામાં. ડીસાના રાણપુર રોડ પર પાલિકા પ્રમુખના મત વિસ્તારમાં આવતી જલારામ બંગલો સોસાયટીમાં ભૂગર્ભ ગટર ઓવરફ્લો થતા નરકાઘર જેવી હાલત. પાલિકા તંત્રની નગરોળતા સામે સ્થાનિક રહીશોમાં ઉગ્ર આક્રોશ. ભાભરના રૂણી ગામે લગ્નમાં આવેલા રાજસ્થાનની પરિવારના 2 સગાભાઈઓ નર્મદા નહેરમાં ડૂબ્યા. એક બાળકનું કરુણ મોત નીપજતા અરેરાટી, બીજો ગંભીર હાલતમાં સારવાર હેઠળ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.